हमेशा गोलमाल करवामां माहिर अमदावाद म्युनिसिपल कोर्पोरेशन ने आखरे पोल खुली गई छे। कोर्पोरेशन द्वारा रजू कराता कोरोना दर्दीओना मौतना आंकड़ा छुपावामां आवता होवानी चौंकावनारी विगतो सामे आवी छे। गईकाले अमदावाद म्युनिसिपल कोर्पोरेशने फक्त 9 लोकोना ज कोरोनाथी मौत थया होवानुं दर्शाव्युं हतुं, परंतु वर्वी वास्तविकता ए छे के गईकाले अमदावादना 6 मोटा स्मशान गृहोमां ज 90 कोरोना दर्दीओनी अंतिम विधि कराई हती। जी हां, 90 कोरोना दर्दीओनी अंतिम विधि करवामां आवी। आ सिवाय अन्य स्मशानोमां थयेली अंतिम विधिनी गणतरी करवामां आवे तो आंकड़ो 100 पार थई जाय तेम छे, परंतु कोर्पोरेशने आंकड़ा छुपावीने फक्त 9 લોકોના જ કોરોનાથી મોત થયા હોવાનું દર્શાવ્યું છે, જે બતાવી આપે છે કે કોર્પોરેશનના સત્તાધીશો પ્રજાને કેટલા અંધારામાં રાખે છે, પ્રજાને કઈ રીતે બેદરકારી ભર્યું વર્તન છે કોર્પોરેશનનું તે છુપાવવા માંગે છે। કોર્પોરેશન દ્વારા કોરોનાથી થતા મૃત્યુના આંકડા ભલે ખોટા દર્શાવવામાં આવતા હોય, ઓછા દર્શાવવામાં આવતા હોય, પરંતુ હકીકત કંઈક અલગ જ છે। સ્મશાનમાં એકજ સ્મશાનની વાત કરીએ તો અનેક કલાકો સુધી લાંબી કતારો જાણે કે લાગતી હોય તે પ્રકારના દ્રશ્યો અલગ અલગ સ્મશાનમાં શહેરમાં જોવા મળી રહ્યા છે। જે સ્વજનના પરિજનો છે તેમને પણ અનેક કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે। જે એમ્બ્યુલન્સના ડ્રાઈવર હોય કે પરિજનો હોય તેઓએ પીપીઈ કીટ પહેરીને કલાકોના કલાકો સુધી રાહ જોવી પડે છે કે આખરે ક્યારે તેમની સ્વજનના અંતિમ વિધિ કરવાની તેઓને તક મળે। ડ્રાઈવર છે તેમની સાથે વાત કરીએ, કેટલા કલાક લાગતા હોય છે આખરે દરેક સ્મશાનમાં આપ જતા હોય તો? કલાક ખરો, 1 થી 2 કલાક, 2 કલાક જેટલો સમય ઊભો રહેવું પડે, કલાક તો થઈ ગયો છે બરાબર, હજી 1 કલાક લાગશે। કેટલી બોડી હોય છે વેઇટિંગમાં? વેઇટિંગમાં અત્યારે સિવિલમાં 2 છે અને અહીંયા 2 છે, અહીં 1 છે, આ બીજી હોસ્પિટલની છે। અચ્છા, તમે એક જ હોસ્પિટલમાંથી? હા, કેન્સર હોસ્પિટલમાં, એમાં 3 બોડી છે। કેટલા કલાક સુધી જે પરિવારના સ્વજનો હોય એમને રાહ જોવી પડે છે? અહીં સ્મશાનમાં તો સાહેબ છે ને કે 2 કલાક ઓછામાં ઓછા તો થાય જ છે। સ્મશાનમાં માત્ર 2 કલાક વીતી જાય છે, હોસ્પિટલથી બોડી મેળવવામાં પણ એટલો જ સમય લાગતો હોય છે। સ્વજન છે તેમની સાથે વાત કરીએ, શું સ્થિતિ છે, જે પ્રકારે રાહ જોવી પડતી હોય છે આપ શું કહેશો? સર, અહીંયા તો એક તો વેઇટિંગમાં છે, પ્લસ અહીંયા એક મશીન બંધ થઈ ગયું, એમાં દિક્કત, એમાં કલાક કલાક અમારે બેવું પડે। લાગે છે કે કોર્પોરેશને યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, બધા સ્મશાનમાં આ પ્રકારની સ્થિતિ હોય તો લોકો હેરાન થઈ જાય, કરવી જોઈએ। અન્ય સ્મશાનોની શું સ્થિતિ છે? આ સ્મશાનમાં જ્યારે કોઈ ભઠ્ઠી બંધ હોય કે એ પ્રકારની સ્થિતિ હોય તો અન્ય સ્મશાનમાં વેઇટિંગ છે ખરું? છે, બધી જગ્યાએ વેઇટિંગ છે। કેટલું છે? 2 કલાક તો સાચા। તમે દિવસમાં કેટલી બોડી લાવી શકતા હો? 2 કે 3 કોરોનાની જ હોય? હા, પોઝિટિવ, એક જ હોસ્પિટલ? હા, બીજા બધા વિભાગમાં અલગ અલગ છે, મારે હોસ્પિટલમાં વાર નથી લાગતી, ડેડ થાય એટલે તરત જ એમને સગાને બોલાવીને તરત બોડી આપી દેવામાં આવે છે, પણ સાહેબ અહીં જ રેડ થાય છે સ્મશાનમાં જ। માત્ર એક જ હોસ્પિટલમાં 3 થી 4 બોડી દિવસ દરમિયાન આવતી હોય છે, જેને સ્મશાનમાં લાવવા માટે અનેક કલાકો સુધી રાહ જોવી પડશે। સ્મશાનમાં અંતિમ વિધિમાં કોઈ પણ પ્રકારનું આયોજન કોર્પોરેશન દ્વારા યોગ્ય કરવામાં આવ્યું નથી, જેના કારણે જેનું મૃત્યુ થયું હોય તે મૃત્યુ થનાર પરિવારજનો માટે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કેમેરામેન તોસિફ મલિક સાથે